विद्यार्थी मित्रों विभाग सी नो 45मो प्रश्न त्रण गुण माटेनो सुगम्य भारत अभियान अंगेनी दिव्यांग माटेनी जे कई विगतो छे भारत सरकार द्वारा जे दिव्यांगों ने आर्थिक सहाय करवामां आवे छे दिव्यांगों ने विविध प्रकारनी फेसिलिटी सुविधाओ आपवामां आवे छे एना माटेनो प्रश्न छे। सुगम्य शब्द पहेला आपणे क्लियर करीए। सुगम्य एटले के आदर्श भारत। सुगम्य भारत अभियान એટલે કે આદર્શ ભારત, કારણ કે ભારતની કુલ વસ્તીમાં જેનું પ્રમાણ 4% છે એવા વિકલાંગોને જો આપણે અવગણીએ તો ભારતની 96% વસ્તી જેના વિકાસમાં કામમાં મદદરૂપ આવશે, પરંતુ એવું ન વિચારતા આ દિવ્યાંગોને પણ સમાન હક અને સમાન તક આપશું, શિક્ષણની તક આપશું, એમને ભણવા માટેની તમામ સુવિધાઓ આપશું તો એ પણ ભારતના વિકાસમાં પોતાનો ફાળો આપશે, જેથી જે દિવ્યાંગ બાળકો છે બરોબર કે જેના માટે પહેલા વિકલાંગ શબ્દ વપરાતો હતો, હવે બંધારણની અંદર એની અંદર ચેન્જીસ આવી ગયા છે કે આપણે એને વિકલાંગ ન કહેતા દિવ્યાંગ કહીશું, કંઈક અલગ વિશેષતા ધરાવતું બાળક, એમના માટે સરકાર પ્રયત્નશીલ છે, સરકારે અનેક સુવિધાઓ આપી છે, કારણ કે કુલ વસ્તીના 4% હિસ્સો છે ત્યારે એમને નોકરીઓમાં અનામતની સુવિધાઓ કરી આપવી, એમના માટે પાસિંગના ધોરણો નીચા રાખવા, એમના માટે બોર્ડની પરીક્ષાની અંદર લહિયાની સુવિધા આપવી, એમને બ્રેલ લિપિમાં પ્રશ્નપત્રો આપવા, એમના માટે અલગથી રેમ્પની સુવિધાઓ આપવી એટલે કે એમના માટેનો અલગ રસ્તો અડચણ વગર આવી જઈ શકે એ રીતે, એમના માટે શાળા કક્ષાએ અને વિવિધ જાહેર સ્થળોએ અલગ શૌચાલયોની સુવિધા, બેઠક વ્યવસ્થા અલગ રાખવી, જો આવું બધું કરશું તો આપણા દેશને આપણે સુગમ્ય ભારત બનાવી શકશું। એટલે આપણે આ પ્રશ્ન આખો મૌખિક લખી શકીએ કે સૌથી પહેલા તો ભારત સરકાર દ્વારા ભારતની કુલ વસ્તીના 4% લોકોને અવગણી ન શકાય એ માટે આપણે એમને અલગથી સુવિધાઓ આપવી પડશે। એ ભૌતિક સુવિધાઓમાં સૌથી પહેલા કહું તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ કો મિલેગી સુવિધા, એટલે તમે એને ક્યાંક ને ક્યાંક એને વ્હીલચેર આપવામાં આવે, એને એક જગ્યાએ બીજી જગ્યાએ હલનચલન ન કરી શકતો હોય તો એમને દ્વિચક્રી અને દ્વિચક્રી વાહનની અંદર એને ત્રિચક્રી બનાવીને એ પ્રકારના વાહનો આપવામાં આવે, આ રીતે સરકાર એને કીટ આપે છે જેથી એને પ્રોત્સાહન મળે અને પોતે એવી કોઈ લઘુતા ગ્રંથિમાં ન જીવે એ માટે દિવ્યાંગોને સૌ પ્રથમ અલગ અલગ પ્રકારની સુવિધાઓમાં સૌથી પહેલી સુવિધા વિદ્યાર્થી અવસ્થામાં એમને અલગથી સ્કોલરશીપ આપવાની વાત થઈ, વધારાની સ્કોલરશીપ આપણને મળતી સ્કોલરશીપ છે એનાથી પણ વિશેષ અલગ એક્સ્ટ્રા મૂળ સ્કોલરશીપની સાથે એ દિવ્યાંગતા ધરાવે છે એટલે બીજી પણ કેટલીક સ્કોલરશીપ એમને આપવી। આ બાજુ એક ચિત્રની અંદર આપણને આપણા મોદી સાહેબ દેખાય છે ને એ કેટલાક વિદ્યાર્થીઓને જે વ્હીલચેર ઉપર બેઠેલા છે બરોબર, આ યોગ દિવસના એક ફોટોગ્રાફ છે કે જેની અંદર વિશ્વ યોગ દિવસ 21મી જૂનને દિવસે ઉજવાય, તો આવા દિવ્યાંગ બાળકોની વચ્ચે જઈ અને એમને પૂરું પ્રોત્સાહન પૂરું પાડતા હોય એવા આપણા પ્રવર્તમાન વડાપ્રધાન આપણને નજરે દેખાય છે, આ એમનું એક અભિયાન છે। આ પ્રકારના દિવ્યાંગ બાળકો માટે સરકાર ઘણી બધી સુવિધાઓ આપે છે, એમની અલગ સંસ્થાઓને વિશેષ ગ્રાન્ટ આપે છે, બજેટની અંદર પણ એમને ક્યાંક ને ક્યાંક વધારાના લાભો આપવામાં આવે છે, આર્થિક સુવિધાઓ આપવામાં આવે છે, બેંકોમાં વધુ વ્યાજ આપવામાં આવે છે, એમને સસ્તા દરે લોન આપવામાં આવે છે, મોટી સબસિડીઓ આપવામાં આવે છે અને વિદ્યાર્થી અવસ્થામાં એક્સ્ટ્રા સ્કોલરશીપ આપવામાં આવે છે। એ સિવાયનું એક કાર્ડ આપ્યું છે, યુનિક ડિસેબિલિટી આઈડી, જેમ આપણું આધાર કાર્ડ છે ને એમ દિવ્યાંગો માટે એક અલગ આધાર કાર્ડ છે કે એમને 2 લાખ રૂપિયા સુધીની સહાય કરવાની વાત છે, અહીંયા ચિત્રની અંદર દેખાય છે। આવી અનેક યોજનાઓ આ 2019માં અમલમાં આવેલી યોજના છે, આવી કેટલી બધી યોજનાઓ અમલમાં છે કે જેનાથી આ દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન મળે અને એમનો પણ સમાજમાં વિકાસ થાય, અન્ય લોકો સાથે એ સરળતાથી જીવી શકે અને એક સુગમ્ય ભારતનું નિર્માણ થાય। અહીંયા એક ચિત્રની અંદર ભારત કે સભી દિવ્યાંગો કો મુફ્ત રાશન મિલેગા, PDS ની સુવિધા, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આપણે જેને કહી છીએ BPL કુટુંબોને સરકાર જે 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા આપે છે ને એ PDS છે, જે FPSS અંતર્ગત અપાય છે, ફેર પ્રાઇસ શોપ સિસ્ટમ, જેને ગુજરાતીમાં કહીએ તો વાજબી ભાવની દુકાન, જેની સંખ્યા 4.52 લાખ હતી જે વધીને આજે 4.93 લાખ છે ભારતમાં, એનો મતલબ કે એમાં ઝડપથી વધારો થયો છે અને એની અંદર પણ BPL પરિવાર અને અંત્યોદય પરિવારની જેમ આ દિવ્યાંગ જે વ્યક્તિ છે એને અલગથી મફત રાશન એટલે કે અનાજ વિતરણ કરવામાં આવશે। આ સિવાય દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર બ્રેલ લિપિનો ઉપયોગ કરી શકે, બ્રેલ લિપિથી એ વાંચી શકે એવા ક્વેશ્ચન પેપરનું નિર્માણ કરવાનું છે, બોર્ડની પરીક્ષામાં એમના ક્વેશ્ચન પેપર બ્રેલ લિપિને આપવા જેથી ઉપસેલા અક્ષરોને એ સ્પર્શ કરીને ઓળખી શકે। આપેલા ચિત્રમાં આ જે બેના દેખાય છે એ અંધ છે, આંખોથી વિકલાંગ દિવ્યાંગ છે, સોરી,
તો એ દિવ્યાંગતા એને બાધક ન બને એટલે એને બ્રેલ લિપિમાં પેપર આપી અને સારા માર્ક્સે પાસ થઈ અને પોતે પણ એક વિદ્યાર્થી તરીકે અને એક નોકરી સુધી નોકરીની તક મેળવી શકે એ માટે આ સરકારના પ્રયાસો છે. આ પ્રકારની અનેક વિગતો અનેક યોજનાઓ આપી સરકાર આ સુગમ્ય ભારતનું અભિયાન ચલાવી રહી છે. અહીં આપણો આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ.